વિપક્ષની એકતા બેઠક પર અમિત શાહે કહ્યું આ મીટિંગ માત્ર એક ફોટો સેશન 2024 માં ભાજપ 300 થી વધુ સીટ સાથે જીતશે પીએમ મોદી 300 બેઠકો સાથે સરકાર બનાવશે બિહારના પટનામાં મળી વિપક્ષી દળોની બેઠક બેઠક બાદ વિપક્ષી દળોએ મીડિયાને કર્યું સંબોધન એક સાથે ચૂંટણી લડવા પર વિપક્ષી દળો તૈયાર થયા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિખવાદ ગ્યાસુદ્દીન શેખની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને અપીલ પક્ષને ઉભો કરવા શક્તિસિંહે ચાંડાળ ચોકડીથી દૂર રહેવું પડશે મોરારી બાપુએ આદિપુરુષના વિવાદ પર આપ્યું નિવેદન રામને લઈને ફિલ્મ બનાવતા પહેલા મારી સલાહ લેવી જોઈએ રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મુદ્દે સરકારનો હાઈકોર્ટમાં જવાબ બાળકોનો ડ્રગ્સ માટે ઉપયોગ થતો હોવાનું સરકારે કર્યો સ્વીકાર દિલ્હીની સેન્ટ સ્ટીફન સ્કૂલમાં ધર્માંતરણના પાઠ ભણાવાતા હોવાના આરોપ હિન્દુ સંગઠનોએ સ્કૂલના આચાર્યને કરી રજૂઆત અમેરિકાની સંસદમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન વડાપ્રધાને 26/11 અને 9/11ના હુમલાની ઘટના યાદ કરી કહ્યું આતંકવાદને પોષનારા સામે લડવું પડશે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી સેનાએ કુપવાડામાં 4 આતંકીઓને કર્યા ઠાર ડીસીજીઆઈએ દવાના ઉત્પાદન કરતી 11 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો જેમાંથી 2 ફાર્મા કંપનીઓ બંધ કરાવાઈ 134 કંપનીઓમાં ચકાસણી કરાઈ હતી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા તૈયાર વિન્ડીઝમાં 2 ટેસ્ટ મેચ રમશે ટીમ ઇન્ડિયા ચેતેશ્વર પૂજારા ઉમેશ યાદવની ટીમમાંથી બાદબાકી રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે